देवी देवताओं पूजवा माटे आम तो दरेक दिवस शुभ मनाय छे, परंतु योग्य मास मा करवामा आवती देवी देवताओं पूजा अचूक फल आपनारी मनाय छे। त्यारे कया मास मा केवी रीते करवी साधना उपासना आंगे वधु माहिती मेळवीए शास्त्री प्रफुल्लभाई पंड्या पासेथी। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्धिताय नागाननाय श्रुति यज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। जय भगवान। मित्रों हूँ छु प्रफुल्ल भाई पंड्या, भक्ति संदेश कार्यक्रम की अंदर आपनु स्वागत छे। मित्रों आज नो जे विषय जे छे जे उपासना करवा माटे नो योग्य मुहूर्त नी जे आपणे बात करता होय ते संदर्भ नो आज नो विषय छे। आज हूँ तमने जणावीश के तमारे कई उपासना होय त्यारे केवो मास लेवो जोईए। मित्रों आपणा शास्त्र नी अंदर दरेक वस्तु नो अलग अलग एक विशेष महत्व होय छे। जेम के घणी वखत अमुक वारनो पण एक महत्व होय छे, तिथिनो पण एक महत्व होय छे, नक्षत्रनो पण एक अलग महत्व होय छे। घणी वार आपणे ज्यारे गाड़ी लेवी होय त्यारे आपणे पूछीए छीए भाई आजे कयो वार छे, शनिवार छे, शनिवार छे एटले लोखंड न लेवाय, केम के शनिवारे लोढुं नथी लेवातुं। દીકરીને ભરાવવાની હોય ત્યારે બુધવારનો દિવસ આપણે નથી લેતા, કેમ કે અહીંયા વારનું પણ એક મહત્વ હોય છે દરેક વસ્તુમાં। જમીન ઘણી વખત લેવી હોય અથવા ભૂમિનું ખનન એટલે કે ખાતમુહૂર્ત કરવું હોય ત્યારે આપણે મંગળવારનો દિવસ કાં તો રવિવારનો દિવસ નથી લેતા, કેમ કે મંગળવારે ભૂમિ ન ખોદાય એટલે। તો અહીંયા આજે હું તમને જે જણાવીશ જેમાં ઉપાસનાનું પણ એક મહત્વ છે। આપણે જો ઉપાસના કરવી હોય તો પહેલા તો કે ઉપાસના આપણે કઈ કરી રહ્યા છીએ અને એ ઉપાસના માટે કયો મહિનો સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે। જેમ કે શ્રાવણ માસ હોય તો આપણે શિવજીની ઉપાસના કરીએ છીએ, બરોબર છે, શિવજીનો માસ છે, આસો માસ નવરાત્રી છે, દેવીનો માસ છે, પરંતુ બીજા અન્ય કોઈ ઉપાયો તમારે કરવાના હોય, જેમ કે કોઈ વ્યક્તિને ધન માટે કદાચ સાધના કરવી છે તો એ ધન માટે એ માણસે કયો માસ લેવો જોઈએ, કોઈને આરોગ્યની તકલીફ છે તો કયા મહિનામાં મંત્ર જાપ કરવાથી એ આરોગ્યને લઈને ફાયદા થાય, આ બધી સંપૂર્ણ જાણકારી હું આજના કાર્યક્રમના માધ્યમથી તમને બધાને કહેવાનો છું। મિત્રો મિત્રો વાત કરીએ સૌપ્રથમ પહેલા ધનની, કેમ કે દરેક લોકોને સૌથી વધારે ઉતાવળ કઈ વસ્તુની હોય, ધન કમાવાની। દરેક લોકો અપેક્ષા રાખે કે મને સંપત્તિ પ્રાપ્ત થાય અને સંપત્તિની પ્રાપ્તિ માટે એ ઘણા બધા મંત્ર જાપ કરતા હોય છે, પરંતુ શાસ્ત્ર શું બોલે છે? શાસ્ત્ર કહે છે કે જો તમારે ધન માટે કોઈ પણ યજ્ઞ કરવો હોય અથવા ધન માટે કોઈ અનુષ્ઠાન જો મોટું કરવું હોય અથવા જપ ઘરમાં બેસીને તમારે કરવા હોય અને લક્ષ્મીજીની અથવા કુબેરની કૃપા તમારે પ્રાપ્ત કરવી હોય અથવા લક્ષ્મી કુબેરના કોઈ મંત્ર હોય અથવા અન્ય દેવી દેવતાના મંત્ર હોય, પણ ધન માટે તમે જો એ મંત્ર જાપ કરી રહ્યા હોવ તો તમારા માટે સૌથી શ્રેષ્ઠ માસ છે વૈશાખ માસે। એટલે કે વૈશાખ મહિનામાં જો તમે ધનની અપેક્ષા માટે જો તમે મંત્ર જાપ કરો છો તો એ મંત્ર જાપ તમને શીઘ્ર પરિણામ આપે છે અને સારું પરિણામ તમને તે પૂજા પાઠ યજ્ઞનું તમને ચોક્કસ મળતું હોય છે, અથવા મંત્ર જાપ ઘરમાં કરો તો એમાં પણ તમને સારું પરિણામ મળે છે। પરંતુ વૈશાખ માસમાં એવું નથી કે અન્ય માસમાં ન મળે, અન્ય માસમાં પણ મળી શકે છે, પરંતુ વૈશાખ માસ સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે ધન લાભ માટે, ધનના ધનની ઉપાસના માટે। અને એમાં પણ જો વારની જો વાત કરીએ તો રવિવારનો દિવસ હોય તો એ સૌથી શ્રેષ્ઠ પરિણામ આપે છે વૈશાખ માસમાં, પણ રવિવારનો દિવસ। વાત કરીએ મિત્રો સ્વાસ્થ્યને લઈને, કોઈ લોકો ઘણા બધા બીમારીથી વ્યાકુળ હોય, બીમારી માટે અનેક ઉપાયો કરતા હોય, મંત્ર જાપ કરતા હોય છે, પરંતુ મંત્ર જાપ જો આરોગ્યને લઈને તમારે કંઈ પણ કરવાનું હોય કે ચાહે યજ્ઞ કરવો હોય કે જપ કરવા હોય કે સાધના કરવી હોય તો તમારા માટે સૌથી શ્રેષ્ઠ માસ જો વાત કરવામાં આવે તો કહેવાય છે કે આરોગ્ય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અથવા રોગ થયા હોય અને રોગમાંથી મુક્તિ મેળવવા હોય તો સૌથી શ્રેષ્ઠ માસ છે જેને કહેવાય શ્રાવણ માસે। શ્રાવણ મહિનાની અંદર જો તમે આ આરોગ્યના લઈને ઉપાય કરો છો, જેમ કે દવા કઈ ઓપરેશન કઈ ડોક્ટરના ત્યાં તમે જવું હોય તો પણ તમે શ્રાવણ માસમાં જઈ શકો, અથવા એના મંત્ર જાપ ઉપાસના કે હવન કરવો હોય તો શ્રાવણ માસમાં કરજો, કેમ કે આરોગ્ય માટે સૌથી શીઘ્ર પરિણામ જો કોઈ માસ આપતો હોય તો એ છે શ્રાવણ માસે, જે શિવજીનો માસ ગણવામાં આવે છે। અને એમાં પણ જો કોઈ તમારે એકાદ દિવસનું અનુષ્ઠાન લેવું હોય તો શ્રાવણ મહિનાની અંદર જો પાછો મંગળવારનો દિવસ આવી જાય અને એ દિવસે તમે જો કદાચ ઉપાસ રોગ મુક્તિ માટેના કંઈ પણ ઉપાય કરો છો તો એ ચોક્કસ
એ ઉપાયો તમને શીઘ્ર અને સારું એવું પરિણામ તમને પ્રાપ્ત કરાવે છે। સાથે સાથે વાત કરીએ મિત્રો શત્રુ મુક્તિ। ઘણા લોકો શત્રુથી પીડિત હોય, શત્રુઓથી પરેશાન હોય અને શત્રુ પરાજય માટે અથવા શત્રુ પર વિજયની પ્રાપ્તિ માટે અથવા શત્રુ મુક્તિ માટે શત્રુને મિત્ર બનાવવા માટે આવા કંઈ પણ તમારે ઉપાયો કરવા હોય તો ખાસ કરીને શત્રુ માટે શ્રેષ્ઠ માસ જો ગણવામાં આવે છે જેને કહેવાય જ્યેષ્ઠ માસ, જ્યેષ્ઠ એટલે કે જેઠ મહિનો, જેઠ મહિનામાં જો તમે ઉપાય કરો છો તો ચોક્કસ તમને સારું પરિણામ આપે છે ને એમાં પણ જો મંગળવાર હોય તો સૌથી વધારે શ્રેષ્ઠ પરિણામ મળે છે। વાત કરીએ સંતાનની પ્રાપ્તિ, સંતતિ પ્રાપ્તિ, સંતાન માટે તમારે કોઈ ઉપાયના કરવી હોય, સંતાન માટે સંતાન સારા થાય, સંતાનનું સારું થાય અથવા સંતાનની પ્રાપ્તિ થાય, સંતાનના સુખ માટે જો તમે કોઈ ઉપાસના કરવી હોય તો શ્રેષ્ઠ માસે કારતક માસે, કારતક મહિનામાં જો તમે આ કરો છો તો એ તમને સૌથી વધારે સારું પરિણામ મળે છે ને એમાં પણ જો બૃહસ્પતિ કહેતા ગુરુવારનો દિવસ આવે તો સૌથી શુભ ગણવામાં આવે છે। વાત કરીએ અભ્યાસને લઈને, કંઈક ભણવું હોય, ભણાવવું હોય, એજ્યુકેશનને લઈને, ભણવાની લઈને કંઈ પણ જો તમારે સારું કંઈક કરવું હોય તો એમાં માસની જો ગણતરી આવે તો ખાસ કરીને ચૈત્ર માસ તમારા માટે શ્રેષ્ઠ છે અને એમાં જો બુધવારનો દિવસ હોય અથવા ગુરુવારનો દિવસ આવે તો એ સૌથી વધારે આ વસ્તુ માટે ફાયદાકારક હોય છે। શાસ્ત્રમાં તો નાનામાં નાની વસ્તુઓ તમારે કયો ઉપાય છે ને ક્યારે કરવો છે તે સંપૂર્ણ જાણકારી ડીપમાં ઘણી બધી આપેલી છે। પરંતુ મિત્રો જે કંઈ સમયનો અભાવ છે, જે કંઈ સમય અમને પ્રાપ્ત થાય છે અને જે કંઈ જ્ઞાન અમને મળે છે તે જ્ઞાનને સારી રીતે તમારા સુધી અમે પહોંચાડવાની કોશિશ કરીશું કે જેના કારણથી કંઈ પણ કોઈને સંતાન રિગાર્ડિંગ, કોઈને ધન રિગાર્ડિંગ કંઈ પણ વસ્તુ ઉપાસના પૂજાપાઠ કરવી હોય તો યોગ્ય માસમાં જો કરે છે તો ચોક્કસ એને સારું એવું પરિણામ પ્રાપ્ત થાય છે। આજે મિત્રો સુંદર મજાની જાણકારી આપી છે। આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી રોજે રોજ અવરનવર આવી સુંદર મજાની જાણકારી હું આપતો રહીશ। કાર્યક્રમ જોવાનું ચૂકશો નહીં, મને આપો હવે રજા। જય ભગવાન। સારા સુવિચાર તે આપના જીવનમાં સકારાત્મકતા લાવે છે, તો આવો સકારાત્મકતા લાવતો આજનો સુંદર સુવિચાર જાણીએ। આજનો સુવિચાર, ભૂલ થાય એ માનવીની પ્રકૃતિ છે, ભૂલનો સ્વીકાર એ સંસ્કૃતિ છે અને ભૂલ સુધારવી એ પ્રગતિ છે।